સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માલકણદેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સંધ્યા આરતીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ લાભ લીધો હતો. પ્રાંતિજ નેશનલ હાઈવે નજીક આવેલ પ્રાચીન અને પૌરાણિક એવા શ્રી માર્કંડેશ્વર મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીના દર્શન માટે ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો આવતા હોય છે. શ્રાવણ માસના બીજા સોમવારે સંધ્યા આરતીના સમયે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. પવિત્ર અને પાવન માર્કંડેશ્વર મહાદેવના મંદિરે માત્ર પ્રાંતિજ શહેરમાંથી જ નહીં પરંતુ દૂર દૂરથી શિવભક્તો દર્શન માટે આવે છે. માર્કંડેશ્વર મહાદેવના મંદિરના નિર્માણનો ઇતિહાસ ખૂબ જ અનોખો છે. આ પવિત્ર ભૂમિ ઉપર માર્કંડ મુનિએ ઘોર તપસ્યા કરી હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. શિવજીને પ્રસન્ન કરવા માર્કંડ મુનિએ આ સ્થળ ઉપર કઠિન અને ભારે તપ કર્યું હતું અને તેમને શિવજીના દર્શન થયા હતા ત્યારે પવિત્ર તળાવના કિનારે શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પવિત્ર તળાવ હાલમાં બોખના નામે પ્રચલિત છે. શિવાલયો હંમેશા નદી કિનારે અથવા તો તળાવના કિનારે જોવા મળે છે. પ્રાંતિજના આ શિવાલયનો ખૂબ જ વિકાસ થયો છે. ઉત્સાહી અને કર્મ ટ્રસ્ટી મંડળના પ્રમુખ યોગેશભાઈ રાવલને આ મંદિરના વિકાસમાં ખૂબ જ રસ હોય તેમ લાગે છે. આ સ્થળ ઉપર વિશાળ ભોજનાલયનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે. આ સ્થળ પિકનિક સેન્ટર તરીકે પ્રચલિત છે. અહીં હોમ હવન અને પૂજા અર્ચના માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવેલ છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં ગૌરીવ્રતધારી બારાકાઓને વિવિધ ફરફરાદી તેમજ ફરાહર કરવામાં આવે છે. તેમજ મૂંગા પશુઓ તેમજ કૂતરાઓ માટે લાડુ બનાવીને વિતરણ કરવામાં આવે છે. વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓથી આ શિવાલય ધમધમી રહ્યું છે. જિલ્લાવલ જેડેશ ટીવી પ્રાંતિજ.